વરસાદની કાગડોળી રાહ જોઈને બેઠેલા લખતર તાલુકાના ખેડૂતો. હાલ ગુજરાતના અનેક જિલ્લાઓમાં પુષ્કળ પ્રમાણમાં વરસાદ વરસી રહ્યો છે. અનેક જગ્યાએ નદી નાળા છલકાઈ રહ્યા છે, ત્યારે લખતર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વાવડીલા એક વરસાદ હજુ વરસ્યો નથી. ત્યારે લખતરના કડુ, ઓળક, લીલાપુર, સદાદ, મોઢવાણા, ભડવાડા, પાથરિયા, તરમણીયા, ડેરવાડા સહિતના ગામોમાં હજુ વાવણીલા એક વરસાદ વરસ્યો નથી, ત્યારે ખેડૂતો કાગડોળે વરસાદની રાહ જોઈને બેઠા છે. તો બીજી તરફ જેઠ મહિનાની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે બીટી કપાસ, જુવાર, મગફળી જેવા પાકોનું આગોતરું વાવેતર પણ કરેલું છે. હવે ખેડૂતો વરસાદની રાહ જોઈને બેઠા છે. હાલ ગુજરાતના અનેકો જિલ્લામાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. અનેકો જગ્યાએ નદી નાળા છલકાઈ ગયા છે, એવો ભારે વરસાદ વરસ્યો છે. ત્યારે વાત કરવા જઈએ લખતર તાલુકાની, તો લખતર તાલુકાના અનેકો ગામોમાં હજી વાવણી લાયક પણ વરસાદ વરસ્યો નથી. ખેડૂતો વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. લખતર તાલુકાના કડુ, ઓળક, લીલાપુર, આદર્શર, સદાદ, મોઢવાણા, ભાથરિયા, ભડવાણા, કળમ, તરમણીયા, આરાળા સહિતના અનેકો ગામોમાં હજી વાવણી લાયક પણ વરસાદ વરસ્યો નથી. તો બીજી તરફ ખેડૂતોએ જેઠ મહિનાના શરૂઆતમાં આગોતરા વાવેતર કરેલા હતા, કે જે ચોમાસાની શરૂઆતમાં સારો વરસાદ વરસે તો એ મોલ સારા અને પુષ્કળ પ્રમાણમાં નીકળી શકે. તો આગોતરા વાવેતર કરેલા ખેડૂતોના મોલ હાલ સુકાઈ રહ્યા છે. જે ખેડૂતોને પિયતની સગવડ છે એ ખેડૂતો અત્યારે પિયત કરી રહ્યા છે, પણ જે ખેડૂતોને પિયતની સગવડ નથી એ ખેડૂતો પોતાની નજરે પોતાનો મોલ સુકાતો નજરે નિહાળી રહ્યા છે. તો બીજી તરફ નર્મદા નિગમ દ્વારા નર્મદાની ડિસ્ટ્રીબ્યુટર તથા માઇનોર કેનાલો પણ બંધ કરી દેવામાં આવી છે, જેને કારણે ખેડૂતોને પડ્યા પર પાકો જેવો ઘાટ સર્જાઈ રહ્યો છે. જયંત સિજાલા, માન યુઝ લાઈવ, લખતર, સુરેન્દ્રનગર.